નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટોપીવાલા. આજે આપણા સ્ટુડિયોમાં મયુરભાઈ મમરાવાલા, જે એવા ટીચર છે. એવું કહેવાય છે કે ટીચર એટલે જે ફર્સ્ટ રેન્કર હોય એ જ ટીચર બને, પણ એ આ એવા ટીચર છે કે જે એવરેજ હતા ભણવામાં અને આજે એ ખુદ એક બહુ સારી પોસ્ટ પર છે અને ટીચિંગ એમની ફિલ્ડમાં એ અત્યારે આગળ છે. અને એ બાળકોને, ખાસ એ 10મા 12માના બાળકોને અભ્યાસ કરાવે છે. અને એ જે પદ્ધતિથી પરીક્ષામાં પેપર કઈ રીતે લખવું બોર્ડની, એની બહુ સરસ નાનીથી નાની પદ્ધતિ તમને જણાવશે. મયુરભાઈ, આપનું અમારા સ્ટુડિયોમાં ખૂબ સ્વાગત છે. મયુરભાઈ, પહેલા બાળકોને એ કહો કે બોર્ડની પરીક્ષા શું અને તેનું મહત્વ શું છે. મેડમ, જનરલી એવું માનવામાં આવે છે કે જે 10th પછી, 10thમાં કોઈ વિચાર જ નથી હોતો બાળકોનો કે આગળ શું કરવું. 10thનું રિઝલ્ટ આવ્યા પછી એ લોકો વિચારે છે કે મારો ફ્રેન્ડ સાયન્સ લે છે તો મારે સાયન્સ લેવું છે, મારો ફ્રેન્ડ કોમર્સ લે છે તો મારે કોમર્સ લેવું છે. એમ કરીને પછી એ લોકો ફ્રેન્ડ્સની પાછળ સાયન્સમાં જાય છે કાં તો કોમર્સમાં જાય છે. તેમ તે પછી એ લોકોને ખબર પડે છે, આફ્ટર 6 મંથ ઓર 1 યર, એ પછી એમને ખબર પડે છે કે મારાથી આ ભૂલ થઈ ગઈ, કેમ કે ફ્રેન્ડ્સ અને પોતાના માર્ક્સ સેમ નહીં હતા 10th સ્ટાન્ડર્ડમાં. ફ્રેન્ડ્સનું મે બી એવું હશે કે મેથ્સ સારું હશે એટલે એમને સાયન્સ લીધું હશે, પણ તમારું મેથ્સ સારું નથી તેમ છતાં તમે ફ્રેન્ડ્સને જોઈને આગળ ગયા છો. તો એવું ન થાય એના માટે અમારી પદ્ધતિ એવી છે કે પહેલેથી જે 10th નું રિઝલ્ટ આવે છે તે પહેલેથી અમે લોકો પગલાં ભરીએ છીએ કે તમારે સાયન્સ લેવું, કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું. એવું ભ્રમણા છે માણસોમાં કે, અને સુરત સિટીમાં ખાસ, કે સાયન્સ એટલે ફર્સ્ટ, એના પછી કોમર્સ આવે અને એના પછી આર્ટ્સ આવે, પણ એવું નથી. તમે કોઈ પણ ફિલ્ડમાં સારા નિષ્ણાંત બની શકો છો અને સારી રીતે તમારો વ્યવસાય આગળ વધારી શકો છો. સાયન્સ કરવું એ જ ઇમ્પોર્ટન્ટ નથી. કેટલા લોકો 70% સુરતમાં જોબ વર્કર છે અને એમના જે છોકરાઓ હોય છે તેમને નોર્મલી નોર્મલ પર્સન હોય છે અને એમનું જીવન ગુજરાન પણ જેમ તેમ કરીને ચલાવતા હોય છે. તો એવું નથી કે એ લોકોએ પણ સાયન્સ જ લેવું, કેમકે સાયન્સમાં સાયન્સ લેતા લેવાઈ જશે, પણ 2 વર્ષ થશે ને પછી ડોનેશન આવશે, ત્યારબાદ કોલેજમાં, સારી કોલેજમાં એડમિશન માટે ધક્કા ખાવા પડશે. એટલે એ બહુ અગત્યનો ફેક્ટર છે. તમારામાં ટેલેન્ટ છે, તમે સાયન્સમાં બહુ સારા છો, તમારે ડૉક્ટર બનવું છે તો તમે કરો સાયન્સ, પણ તમારો કોઈ ગોલ જ ડિસાઇડ નથી થયો 10th પછી તો તમે કોમર્સ લો. કોમર્સમાં બહુ બધી લાઇન છે આપણી પાસે કે જેમાં તમે સારા વ્યક્તિ બની શકો છો અને સારું તમારું વ્યવસાય ચલાવી શકો છો. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ સફળતા મેળવવા કઈ રીતે પદ્ધતિ અપનાવવી જોઈએ? સફળતા મેળવવા માટે આમ તો એવું કહેવાય કે 10th સ્ટાન્ડર્ડમાં જેટલા પર્સન્ટેજ આવ્યા હોય એના કરતાં 12th સ્ટાન્ડર્ડમાં 20% કમ આવશે, પણ એવું નથી હોતું. 10th સ્ટાન્ડર્ડ સુધી સબ્જેક્ટ પૂરા અલગ હોય છે, 11th સ્ટાન્ડર્ડથી સબ્જેક્ટ અલગ થઈ જાય છે. એટલે 10th સ્ટાન્ડર્ડમાં જેના 60% પણ આવ્યા હોય છે ને, એ લોકો 12th સ્ટાન્ડર્ડમાં 80+ જઈ શકે છે. અને હું બીજા કોઈનું એક્ઝામ્પલ નથી આપતો, હું મારું જ એક્ઝામ્પલ આપું. 10th સ્ટાન્ડર્ડ સુધી હું બહુ જ પુઅર વિદ્યાર્થીમાં આવતો હતો, મારા ખુદના 68% છે 10th સ્ટાન્ડર્ડમાં. ત્યાર પછી મારા બધા સબ્જેક્ટ ચેન્જ થયા, મારે કોમર્સ લેવું પડ્યું અને પહેલાં 6 મંથમાં મને ખબર પડી કે ના, આ તો મને આવડે એવા સબ્જેક્ટ છે, જેવું અકાઉન્ટ છે, સ્ટેટિસ્ટિક્સ છે, BST છે કોમર્સમાં, તો એ બધા સબ્જેક્ટ આવડતા થયા એટલે એની અંદર વધારે રુચિ આવી. કોમર્સ એવો સબ્જેક્ટ છે કે તમે 2 કલાક વાંચશો ને પણ ધ્યાનથી વાંચશો તો તમને એ આગળ બહુ બેનિફિટ કરવાનું છે. જ્યારે સાયન્સમાં તમે 12 કલાક 15 કલાક વાંચ્યા કરો, જ્યારે કોમર્સમાં તમારું ટેલેન્ટ, માઇન્ડ તમારું શાર્પ હશે ને તો તમે 2 કલાક વાંચશો ને તો બી તમારે 80% આવશે. અને મેં ખુદ એવો અનુભવ કર્યો છે. આમ તો કહેવાય કે તમે વર્ષના શરૂઆતથી જ મહેનત ચાલુ કરી દો, પણ અત્યારે હવે તમે જોઈ રહ્યા છો કે ભાઈ 20 દિવસ અને 30 દિવસ બાકી છે એક્ઝામને, બોર્ડની એક્ઝામને, તો એમાં પણ જે લોકોને 40% આવે છે ને એ સ્ટુડન્ટ પણ ઇઝીલી 60-70% સ્કોર કરી શકે છે. બાળકોએ એક્ઝામ પેપરમાં કઈ રીતે લખવું જોઈએ જેથી તપાસવા વાળાને એ લોકોનું ગમે કે ના આને માર્ક આપવા જોઈએ, કેવી રીતે ચોખ્ખાઈ હોવી જોઈએ? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ એના માટે હું એમ કહીશ કે અત્યારે જેવું મેં તમને કીધું અત્યારે કે 20-30 દિવસ બાકી છે, અત્યારે બધા વિદ્યાર્થીઓને ખબર જ છે કે પોતે કઈ કેટેગરીમાં આવે છે. મારી પાસે 3 કેટેગરી મેં એવી બનાવી છે, એક છે એવરેજ કેટેગરી, એક છે ગુડ કેટેગરી અને એક છે એક્સલન્ટ કેટેગરી. તમે કોઈ પણ ટ્યુશન ક્લાસમાં જાઓ છો, સ્કૂલમાં જાઓ છો, તો તે સ્કૂલની અંદર કે ટ્યુશનની અંદર બહુ બધી એક્ઝામ, લોટ્સ ઓફ એક્ઝામ લેવાઈ હશે, તમારું રિઝલ્ટ પણ આવ્યું હશે. એટલે તમારું તમે બીજા કોઈને પૂછો એના કરતાં પોતાને પૂછો કે તમારા માર્ક્સ કેટલા આવ્યા છે.
મારી પાસે 3 કેટેગરી છે, એમાં એવરેજ કેટેગરી મીન્સ જેના પર્સન્ટેજ 40 થી 60ની વચ્ચે આવે છે એ મારા માટે એવરેજ કેટેગરી છે. ગુડ કેટેગરી મતલબ 60 થી 80% જેના આવે છે સ્કૂલની એક્ઝામમાં કે ટ્યુશનની એક્ઝામમાં એ ગુડ કેટેગરીના, અને એક્સિલન્ટ કેટેગરી છે એના 80% પ્લસ આવતા હોય. તો 3 માટે અલગ અલગ મારી પાસે મેથડ છે કે એ લોકોએ એક્ઝામની અંદર કઈ રીતે હવે 20 દિવસમાં પ્રિપેરેશન કરવાની, પ્લસ એ જે પ્રિપેરેશન કરે છે અને મેઇન વસ્તુ આમાં એ છે, પ્રિપેરેશન તો બધા જ કરે છે પણ એક્ઝામની અંદર કઈ રીતે એને પ્રેઝન્ટેશન આપવાનું. કેટલાક લોકો એવા હોય છે કે જે અત્યારે ડિપ્રેશનમાં આવી જશે, ભલે બધું વાંચેલું હશે તેમ છતાં ડિપ્રેશનમાં આવી જશે કે હવે મારે શું કરવું. અને અમુક લોકો એવા હશે એમાં 40% 60% વાળા કે જે બિંદાસ હશે, કે જેમને ખબર છે કે ભાઈ મેં આટલું જ વાંચેલું છે અને મારા આટલામાં આટલા માર્ક્સ લાવવાના છે. તો મારી પાસે 3 મેથડ છે. એક્સલન્ટ માટે અલગ મેથડ છે કે એ લોકો કઈ રીતે રેન્ક લાવી શકે છે, ગુડવાળા માટે મારી પાસે એવી મેથડ છે કે જે લોકો એક્સલન્ટ પર જઈ શકે છે, અને એવરેજ પીપલ માટે મારી પાસે એવી મેથડ છે કે જે ગુડ પર આવી શકે છે. જેના 40% કે 50% આવે છે તો અત્યારે 20 દિવસમાં એ લોકો એવી ટ્રાય નહીં કરો કે મારા 80% આવશે, એ હવે 20 દિવસમાં નહીં આવી શકે. પણ તમે એવું કરી શકો કે તમારા 20 થી 30% વધી શકે, મતલબ 50% આવતા હોય તો તમે 70 પર પહોંચી શકો. કેમ કે પોતાને ખબર હોવું જોઈએ આના માટે કે ભાઈ મારી કેટેગરી કઈ છે, મારામાં કેટલું પોટેન્શિયલ છે, અને અત્યારે હવે 20 દિવસ બાકી છે મારી પાસે, તો 20 દિવસમાં હું કઈ રીતે વાંચીશ. કેમ કે 40% 50% વાળા પર્સન જે પણ હશે જે વિડીયો જોતા હશે, એક વસ્તુ તમે સમજી લેજો કે તમે અત્યારે 12 કલાક નથી વાંચવાના. હું તમારી જગ્યા પર હતો અને મને એટલા માટે હું તમારી સાથે એ રીતે વાત કરી શકું છું કે તમે અત્યારે વાંચો બેસશો 2 કલાક વાંચશો એટલે તમને એવું થશે કે હવે બસ બહુ થઈ ગયું નથી વાંચવું. એટલે હું એમને એવી સલાહ નથી આપતો કે તમે 10 કલાક 12 કલાક વાંચો, તમે 3 કલાકમાં 4 કલાકમાં પણ સારી રીતે વાંચી શકો છો. અને તમે એટલું જ પ્રિપેર કરો, એવરેજવાળાની વાત કરું છું, એવરેજવાળા ખાલી એટલું જ પ્રિપેર કરે કે ભાઈ માર્ક્સ કાથી વધારે સ્કોર થાય છે, ઓછામાં ઓછું વાંચીને વધારેમાં વધારે માર્ક્સ સ્કોર કઈ રીતે થાય છે એ રીતે જુઓ. એના માટે આપણી પાસે વિડીયો છે, આગળ ચલાવીશું. ગુડ પીપલ માટે મારી પાસે મેથડ છે કે ગુડ પીપલ એટલે કેવા, 60 થી 80% વચ્ચેવાળા વિદ્યાર્થીઓ કે જે લોકો વાંચે પણ છે, આવડે પણ છે, પણ પ્રેઝન્ટ નથી કરી શકતા. એ લોકો એક્ઝામની અંદર બહુ બધું વાંચીને જાય છે પણ એક્ઝામમાં લખવાનું આવે ને ત્યારે કંઈક ભૂલાઈ જાય છે, લખે પણ છે, કંઈક ને કંઈક કચાશ રહી જાય છે. તો એ કચાશ કંઈ નથી, પણ જે તમે એમ સમજી લો કે જેનો ફર્સ્ટ રેન્ક આવે છે, જે એક્સલન્ટ છે ને, એ લોકો પણ એટલું જ વાંચે છે જેટલું તમે વાંચો છો, જે ગુડ પીપલ છે. પણ એક્સલન્ટવાળા કેમ એક્સલન્ટ છે, કેમ કે એમનું પ્રેઝન્ટેશન સારું છે. એ લોકો ઈચ એન્ડ એવરી પોઈન્ટ લખે છે, જે તમે અમુક પોઈન્ટ છોડી દો છો, તમને એવું લાગે છે છોડો હવે આને શું લખવું એમ કરીને તમે છોડી દો છો. બીજું, એ લોકોની રાઇટિંગ સ્પીડ, એ લોકો એક્સલન્ટવાળા શું કરે છે, પોતાની રાઇટિંગ સ્પીડમાં એટલી ડેવલપમેન્ટ લાવે છે કે એ લોકોનું પેપર 3 કલાકથી પહેલાં પતે છે. જ્યારે તમારામાં એવી ડિફિકલ્ટી આવતી હશે, એક કે બે સમ રહી જાય, એક કે બે ક્વેશ્ચન રહી જાય થિયરીમાં, તો એ તમારું થશે ને તો તમે આગળ વધશો. એટલે આ જે લાસ્ટના 20 ડેઝ છે એમાં તમારે વધારે કંઈ નથી કરવાનું, જે તમારે થોડું તમે જે કર્યું છે ને એને જ પોલિશ કરો તો તમારે ઇઝીલી 10% અપ થઈ જશે. 12th સ્ટાન્ડર્ડની અંદર એક ચેપ્ટર છે ફાઇનલ અકાઉન્ટ. ફાઇનલ અકાઉન્ટ ગણવામાં લોકોને 1 આવર જાય છે. હવે તમે 1 કલાક એક સમની પાછળ આપશો તો એવા 2 સમ આવે છે તમને, તો તમારું ફાઇનલ એક્ઝામ કઈ રીતે તમારી ક્લિયર થશે, તમારું પેપર જ રહી જશે. તો તમે એવી ટ્રાય કરો કે એને 1/2 અવરમાં તમે કમ્પ્લીટ કરો, ક્યાં તો 25 મિનિટ્સમાં કમ્પ્લીટ કરો. અને એ પોસિબલ છે, મારા ખુદની સાથે એવું થયું છે. મારા સ્કૂલની એક્ઝામમાં કે ટ્યુશનની એક્ઝામમાં એક પણ વાર ફાઇનલ અકાઉન્ટના આન્સર નથી બેઠા, ક્યાં તો એમાં વધારે ટાઈમ લાગ્યો છે, પણ મેં રાતે જાગીને એની પ્રેક્ટિસ કરી છે. જેટલી વધારે તમે પ્રેક્ટિસ કરશો ને, એક્ઝામની અંદર તમારું પેપર 3 કલાકની અંદર પતી જશે. તો આ રીતની 3 માટે અલગ અલગ પ્રિપેર થશે. અને એક્સિલન્ટવાળા છે એ તો, એ લોકો તો અત્યારે બધું ક્લિયર હશે, એ લોકોને ખાલી બીક એની જ હશે કે મારો રેન્ક આવશે કે નહીં આવશે. એ લોકોએ વધારે અત્યારે અભિમાનમાં આવવાનું નથી. એ લોકો અત્યારે એવું રાખશે મને બધું આવડે છે, તો પણ તમારા રિઝલ્ટની ઉપર અફેક્ટ થશે. એ લોકોને અત્યારે બધું જ આવડતું હશે, કોઈક એક ચેપ્ટર કે કોઈક એક સમ કે કોઈક એક સવાલ નહીં આવડતો હશે. તો એ તમારે કરવાનું છે. અને તમારે અત્યારે તમારું માઇન્ડ રિલેક્સ રાખવાનું છે. તમે જો તમારું માઇન્ડ રિલેક્સ નહીં રાખશો તો એક્ઝામ વખતે તમે ડિપ્રેશનમાં આવી જશો, જે એક્સલન્ટવાળા છે એમને કહું છું. અને એક્ઝામ પેપર લખતી વખતે કઈ રીતે લખવાનું છે એ તો તમે વિડીયોમાં આગળ જોઈ જ લેશો. સોશિયલ મીડિયાના જમાનામાં છોકરાઓ શોર્ટકટ ને VIP કે અમુક નોટ્સ એના પર ડિપેન્ડ રહે છે, એ વિશે આપ શું કહેશો?
સોશિયલ મીડિયાના જમાનામાં ડિસેમ્બર સુધી તમે એ બધું કરો તો બરાબર છે, કેમ કે ત્યાર સુધીમાં તમને આઈએમપીઝ આવે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે, નોટ્સ આવે, એ બધું તમે લેવું. બટ બોર્ડની પેટર્ન એવી છે સિમ્પલ, તમને ટેક્સ્ટબુક તમે વાંચશો ને ટેક્સ્ટબુકની બહાર એક પણ ક્વેશ્ચન આવવાનું નથી, ક્લિયર વાત છે. ટેક્સ્ટબુકની અંદરથી પેપર આખું નીકળે છે. ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ તમે કરો, ક્વેશ્ચન કરો, એ તમે પૂરું કરશો ને હું તમને ચેલેન્જ આપું છું કે તમારે 80+ આવશે આવશે ને આવશે જ, એ તમે પરફેક્ટ કરો, એની પ્રેક્ટિસ કરો. ભલે એક ચેપ્ટરની અંદર 10 એક્ઝામ્પલ હશે અને 10 ક્વેશ્ચન હશે, તો ટોટલ 20 ક્વેશ્ચન થયા. એ 20 ક્વેશ્ચન તમે એ રીતે સોલ્વ કરો કે તમને કોઈ રાતે ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછે ને તો તમે એક ક્લિયર એનો આન્સર સહિત તમારા એક્ઝામ તમે પેપર લખો ને તો તમારે આન્સર તમારા માઇન્ડમાં જ હોય કે આનો આન્સર આ જ આવવાનું છે. અને તમને પેજ નંબર સાથે ખબર હોય કે આ લેફ્ટ સાઈડના પેજ પર હતું, નીચે હતું, આ રીતનું હતું. અને એવું ક્યારે થશે? પ્રેક્ટિસ. તમે પ્રેક્ટિસ કરશો ને અત્યારે વધારે ને વધારે તો જ. બાકી તમે અત્યારે નોટ્સ પર જતા હોવ કે પછી સ્પેશિયલ ફેસબુક પર કે કસા પર જતા હોવ ને એની પરથી લેતા હોવ તો એ લોકો પણ તમને એ જ સજેસ્ટ કરવાના છે ઇનડાયરેક્ટલી. તો એટલું બધું બર્ડન લેવાની કોઈ જરૂર નથી. બોર્ડ એટલે ખાલી આપણે માની લીધેલું છે કે બહુ હાર્ડ છે, બાકી બોર્ડના પેપર બહુ જ ઇઝી નીકળે છે. ખાલી આપણી મેન્ટાલિટી એવી છે કે બહુ જ હાર્ડ નીકળે છે, કેમ કે આપણે શું કરીએ છીએ, ટેક્સ્ટબુક છોડીને બીજી વારી બુક પકડીએ છીએ. તમે ટેક્સ્ટબુકને ફોલો કરો, મારો એક જ મેઇન એ પોઈન્ટ છે, ટેક્સ્ટબુકને ફોલો કરો અને ટેક્સ્ટબુકમાંથી જે તમારે ક્વેશ્ચન આવે છે એ જ તમે સોલ્વ કરો અને પરફેક્ટ સોલ્વ કરો. એમાં એવું નહીં કરો કે ભાઈ આ અડધો જ કરું, એ પરફેક્ટ કરો. માર્ક્સ વાઇઝ તમે પાર્ટીશન કરી શકો છો એમાં. બોર્ડની એક્ઝામમાં એક મિનિટની ચોરી માટે શું સજા મળે છે એ વિશે શું કહેશો? કે માત્ર તમે 2 મિનિટ ચોરી કરીને બહાર એમ કહેશો કે હું તો બહુ ચોરી કરીને આવી, અને જો એ પકડાઈ જશે તો શું શિક્ષાત્મક પગલાં લેવાશે? જો પહેલી વાત તો ચોરી કરવી જ નહીં જોઈએ. તમે જો આખું વર્ષ મહેનત કરી હોય, વાંચ્યું હોય, તો તમારી પાસે એક્ઝામમાં ટાઈમ જ નહીં બચશે કે તમે ચોરી કરી શકો. તમારી પાસે ટાઈમ ક્યારે બચે? તમને નથી આવડતું તો, અને નથી આવડતું એ કઈ સિચ્યુએશનમાં બનશે? જે મેં તમને કીધું કે એવરેજ સ્ટુડન્ટ ક્યાં તો ગુડ સ્ટુડન્ટ એમાં જ બનશે. એક્સેલન્ટ સ્ટુડન્ટની તો આમાં વાત જ નથી આવતી, કેમ કે એમની પાસે ટાઈમ જ નથી, પેપર કમ્પ્લીટ થઈ જશે. એવરેજ સ્ટુડન્ટમાં કેવું હશે કે એ લોકો પોતાનું પહેલાં પેપર કમ્પ્લીટ કરશે અને અડધો કલાકમાં બીજાને હેરાન કરશે. અને એ લોકો પકડાશે ને તો સાથે એ લોકોનું તો કરિયર પૂરેપૂરું લાગી જશે, કરિયરની બીજાનું પણ લાગશે જે એમને બતાવે છે તેમનું પણ. અને 3 થી 5 યર્સ તમારું જે ડિગ્રી સર્ટિફિકેટ છે એ રોકી લેવામાં આવશે. અને પછી આગળ તમે કશે પણ ઇન્ટરવ્યૂ માટે જશો, ડિગ્રી માટે જશો, આગળના કોર્સિસ માટે જશો, એમાં પણ તમને બહુ બહુ દિક્કત આવશે. તો ચોરી તો આમ તો કરવી જ નહીં જોઈએ. તેમ છતાં જો ગુડ પર્સન બી જે મેં તમને કીધું 60-80%ની કેટેગરીવાળા, એ લોકો પાસે પણ આમ તો ટાઈમ મળવાનો જ નથી એ લોકોને. પણ તેમ છતાં એ લોકો શું કરશે કે 180 મિનિટ્સમાંથી 150 મિનિટ્સ જેવું એ લખી લેશે, અને પછી બાકીનો જે લાસ્ટ હાફ એન આવર હશે ને એની અંદર એ લોકો એવી ટ્રાય કરશે કે લાવ હું બીજામાંથી જોઈ લો આવ કરી લો. પણ તમે જો એક વસ્તુ ધ્યાન રાખો, કાપલા તો લેટ નથી જવાના. આપણે કાપલામાં પકડાયા એટલે ગયા, સીધા તમને ઉઠાડી દેશે, કેમ કે એવિડન્સ છે. તમે હા કોઈને કંઈક પૂછો છો આજુબાજુવાળાને, તો હું તો એની પણ ના પાડું છું કે એ પણ નહીં પૂછો, કેમ કે એવું બની શકે કે તમને આવડે છે, તમે લખ્યું છે, તમે બાજુવાળાને પૂછો છો અને બાજુવાળાએ કંઈક ખોટું તમને લખાયું, તો એ વસ્તુ શું થશે? તમે બહાર નીકળશો ને ત્યારે તમે જોશો ને કે ઓ આ તો મેં રાઈટ લખેલું હતું, પણ બાજુવાળાની ગલતીને કારણે મારું ગયું. એટલે એવું થાય છે, બહુ બધી વાર થાય છે, મારા ખુદની સાથે થયું છે. તો બેટર છે જેટલું આવડે છે એટલું લખો, અને એવું માઇન્ડમાં રાખો કે મારા કરતાં વધારે બાજુવાળાને આવડતું નથી, એ તમને ફર્સ્ટ એક્ઝામમાં ખબર પડી જશે. અને તમે જો એવું પ્રિપેર કરીને જશો કે મારા કરતાં બાજુવાળાને વધારે આવડશે હું એનામાંથી લખી લઈશ, અને ત્યાં જઈને બેઠા ને બાજુવાળો તમારા કરતાં બી ગયો એવો નીકળો ફેલ કે એડો, એમ જ આવીને કહેશે તમને ભાઈ મને લખાવી દે થોડું ઘણું, તું જેટલું લખશે એવું લખા, તો તમારી શું હાલત થશે વિચારી લો તમે. પછી તો નહીં તમે આમના રહ્યા નહીં આમના રહ્યા. એટલે બીજાની ઉપર ડિપેન્ડ રહેવા કરતાં તમે પોતાનું, હજી 20 દિવસ આપણી પાસે બાકી છે, 20 દિવસમાં 4 થી 5 અવર્સ પણ તમે વાંચો ને. અત્યારે સ્કૂલ બધાની બંધ છે, ટ્યુશનમાં એક્ઝામ ચાલે છે, તમારી પ્રિપેરેશન ચાલે છે, ખાલી 4 થી 5 અવર્સ વાંચો બહુ થઈ ગયું. જે લોકો 60% થી 70% લાવવા છે, 4 થી 5 અવર્સ હું વધારે પણ નથી કહેતો. અમુક વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને પોતાની જિંદગીની પરીક્ષા માની બેસે છે, એવા બાળકોને આપ શું કહેશો? જો આમાં 2 વસ્તુ થાય છે. એક મેં તમને કીધું પહેલાં કે ડિપ્રેશનમાં લોકો આવી જાય છે, તે એવું વિચારે છે કે આ મારી લાસ્ટ એક્ઝામ છે, આના પછી મારું શું થશે, તો આગળ કોઈ રસ્તો નહીં એમ સમજી લેજો.
હું છે ને તે ક્રિકેટ સ્ટેડિયમ માનું છું. આને ક્રિકેટ સ્ટેડિયમ છે અને કોઈ ફિલ્ડર નથી, સમજી લેજો. એક બોલર છે જે તમારી પર બોલ નાખે છે, તમે બેટ્સમેન છો, તમારે હિટ કરવાનું છે. એક હિટ મિસ થઈ ગયા, તમે કંઈ ગભરાવાની કોઈ જરૂર નથી, બીજો બોલ આવશે. બીજો મિસ થઈ ગયા, ત્રીજો બોલ આવશે, ચોથો આવશે, હિટના આવ્યા જ કરશે. ક્યાં સુધી આવશે? જ્યાં સુધી તમે મેદાન છોડીને ચાલ્યા નહીં જશો. તમારે મેદાન નથી છોડવાનું. તમે સપોઝ એમ સમજી લો કે તમે બહુ મહેનત કરી છે, એવા સ્ટુડન્ટ પણ છે મારી પાસે કે જે બહુ મહેનત કરે છે, તેમ છતાં માર્ક્સ બહુ કમ આવે છે એના. તો એ લોકોને હું એઝ અ એવી જ એડવાઇસ કરીશ એઝ અ મેન્ટોર કે તમે એવું નહીં માનો કે આ લાસ્ટ એક્ઝામ છે. આના પછી બહુ બધી જીવનમાં બહુ એક્ઝામ આવવાની છે. મેં તમને અત્યારે એક્ઝામ્પલ આપ્યું સ્ટેડિયમનું, કે તમે ગ્રાઉન્ડ છોડીને ભાગી જશો ને, કે તમે ડિપ્રેશનમાં આવીને તમે કંઈ ખોટું પગલું લઈ લેશો ને, તો એ વધારે તમારા માટે નુકસાનકારક છે. એના કરતાં બેટર તમે બેસો શાંતિથી. અને હું પેરેન્ટ્સને પણ એવી સલાહ આપું કે તમારા વિદ્યાર્થીઓના ઓછા માર્ક્સ આવે છે. કોઈક વિદ્યાર્થી, કોઈક પેરેન્ટ્સ એવા હોય છે કે જેના વિદ્યાર્થીઓ બચ્ચાઓનો ફર્સ્ટ રેન્ક આવતો હોય અને એક એક્ઝામમાં એનો સેકન્ડ રેન્ક આવે તો પણ એમની ઉપર ગુસ્સે થાય છે કે કેમ સેકન્ડ આવ્યો. અને કોઈક મેં એવા પણ પેરેન્ટ્સ જોયા છે કે જેમનો બચ્ચા ફેલ થતા હોય કે 40% આવતા હોય અને એકવાર 45% આવે તો એમને બાઇક અપાવે છે નવી, કે 40ની જગ્યાએ 45% તમારા આવ્યા છે, તમને હું બાઇક અપાવું છું. હવે બંનેમાં ડિફરન્સ જુઓ તમે, સ્ટેટસનો ડિફરન્સ છે આની અંદર ખાલી, કે ભાઈ પહેલાની જગ્યાએ બીજો રેન્ક આવ્યો તો હવે મારે મારી બિરાદરીમાં કઈ રીતે કહેવાનું કે મારી છોકરીનો કે મારા છોકરાનો સેકન્ડ રેન્ક આવ્યો. એવું કંઈ જ નથી હોતું, એ ખાલી માઇન્ડનું છે. તમે માઇન્ડમાં જેટલું ટેન્શન લેશો તમારા રિઝલ્ટની ઉપર ઇફેક્ટ થશે. માઇન્ડમાં ટેન્શન લેશો તમારા પેપરની ઉપર ઇફેક્ટ થશે. જ્યારે તમે લખશો ત્યારે એ બધું દેખાશે. એટલું બધું માઇન્ડ પર વેટ લઈને નથી બેસવાનું આપણે. તમે મહેનત કરી છે, એક્ઝામમાં બેસો છો, બીજું બધું ભૂલી જાઓ કે ભાઈ મારા માર્ક્સ નહીં આવશે તો શું, ઓછા માર્ક્સ આવશે તો શું, ફેલ થવા તો શું, કંઈ નથી થવાનું. ને પેપર એટલું ઇઝી આવવાનું છે કે તમે ફ્રીલી લખી શકો અને લખીને બહાર આવીને તમે ખુશ જ થવાના છો. અને એકાદ એક્ઝામમાં કદાચ પેપર ટેકનિકલ નીકળ્યું અને તમને નથી આવડતું, બહુ ગભરાવાનું નથી આપણે. અને પેરેન્ટ્સને તમારે એ રીતની જ સલાહ આપવાની છે કે આ મારી લાસ્ટ એક્ઝામ તો છે નહીં, 12th એક્ઝામ છે. હા, ઇટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ ફોર યોર કરિયર, કે તમે 20 વર્ષ પછી પણ કશે જોબ માટે જશો ને તો તમારે 12th માર્કશીટ માંગશે કે 12th તમારા કેટલા પર્સન્ટેજ હતા. બટ એવું નથી કે તમને એવું કહે કે ભાઈ ના હવે આગળ વધવાનું નહીં, તમારી જિંદગી ફેલ થઈ ગઈ, તમે જાઓ કશે. એવું કશે થવાનું નથી અને એવું બન્યું નથી આજ સુધી. તમારામાં ટેલેન્ટ છે તો તમે કંઈ પણ કરી શકો છો. અને મેઇન ચીજ આમાં કે તમે જો 40% લાવતા હશો ને, કે જે લોકો 80% લાવતા હશે કે 60% લાવતા હશે, એ લોકો એવું વિચારે કે ચાલ હું થોડું ઓછું વાંચા, મારા 60% તો આવી જ જશે, તો એ બી વસ્તુ ખોટી છે. તમારે 60% તમારે આવે છે તો ટ્રાય મોર, 65ની પ્રેક્ટિસ કરો, 65 આવે છે 70ની પ્રેક્ટિસ કરો. નહીં તો શું થશે, જે લોકો મેં એવા પણ સ્ટુડન્ટ જોયા છે કે જે બહુ અભિમાનમાં અને અભિમાનમાં રહ્યા છે અને જેમના 60% આવે છે અને એ લોકોના 40% આવ્યા છે, તો બોર્ડ તમને સેકન્ડ ચાન્સ નથી આપવાની આની અંદર. એના કરતાં બેટર છે તમે ફેલ થઈ જાઓ. ફેલ થશો તો બીજો ચાન્સ મળશે તમને, પણ તમે પાસ થયા 40% તો તમને બીજો ચાન્સ નથી મળવાનો કે તમે બીજી પાછી એક્ઝામ અપાવો. તો બેટર છે કે કાં તો ફેલ થાવ ક્યાં તો સારા માર્ક્સ લાવો. કેમ કે તમારે એકવાર 50% આવ્યા અને તમે ઘરે આવીને રડવા બેઠા કે ભાઈ મારે તો 50% આવ્યા છે, 70%ની મહેનત કરેલી હતી આમ તેમ, તો બેટર છે કે ફેલ થઈ જાઓ તમે. અને માઇન્ડ પર તો કોઈ પ્રેશર લેવાનું નથી. 50% વાળા પણ આજે તમે જોઈ શકો છો, બહુ બધા બહુ સારી સારી પોસ્ટ પર બેઠા છે. સુરતમાં બિઝનેસ વધારે ચાલે છે, જોબ વધારે ચાલે છે, લોકો સીએ કરે છે, સીએમએ કરે છે, કોસ્ટ અકાઉન્ટિંગ કરે છે. હું પોતે બીજા કોઈની વાત નથી કરતો, એક્ઝામ્પલ પણ નથી, મારી પોતાની હું વાત કરું છું. મારા 10th મેં તમને કીધું 68% મારા માર્ક્સ આવેલા હતા. 11th આવ્યો થોડો પ્રોગ્રેસ થયો, 12th આવ્યો તો મને લાગ્યું મારે વાંચવું જોઈએ. તો મેં 12th એમ સમજી લો હું એવરેજ સ્ટુડન્ટમાં જ આવું છું, હજુ પણ હું એવરેજ સ્ટુડન્ટમાં આવું છું. અને મારા 12th 80% આવેલા હતા બહુ મહેનત કરી પછી પણ. મને એવું પણ લાગ્યું મેં આટલી બધી મહેનત કરી 80% જ માર્ક આવ્યા. મારા બીજા ફ્રેન્ડ્સ જે હતા મારા, એમને 90% 92%, પણ હું અંદરથી ખુશ હતો કે આજ સુધી મારા 80% નથી આવ્યા, તો મારા 80% આવ્યા. કેમ કે એ મારી મહેનતનું ફળ હતું કે જે મને મળ્યું.
એવા એક્સિલન્ટ વિદ્યાર્થીઓને શું કહેશો જે પરીક્ષાના આગલા દિવસ સુધી રાત રાત સુધી વાંચે અને પરીક્ષાના સમયે લખી જ ન શકે? એવા લોકો જે પરીક્ષાના આગળના દિવસ સુધી રાત રાત ભર વાંચવું, એ તો એ ટેન્શનના કારણે વાંચતા હોય છે, બીજું કંઈ નથી હોતું એની અંદર. જે લોકો અત્યારે અત્યારની પોઝિશન એવી હોય છે, જે લોકો એક્સિલન્ટ સ્ટુડન્ટ છે, તમે જે રીતે વાત કરી તે એક્સિલન્ટ સ્ટુડન્ટ હશે ને, એનું જાન્યુઆરી એન્ડ સુધીમાં મેક્સિમમ એ લોકો બધો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો હશે અને અત્યારે લોકો પેપર પ્રેક્ટિસ કરતા હશે, વધારે ને વધારે પેપર પ્રેક્ટિસ લખવાની પ્રેક્ટિસ કરતા હશે અને એ લોકો લખે છે. તેમ છતાં એ લોકોમાં અંદરથી એવો ડર છે કે પેપર હાર્ડ નીકળતો, એકાદ ક્વેશ્ચન નથી આવડતો, તો એ લોકો રાત રાત ભર બેસીને વાંચે છે. પણ એક્ઝામ ડ્યુરેશનમાં તમારે એવું કરવાની જરૂરત જ નથી. એક્ઝામ ડ્યુરેશનમાં તમારે એકદમ ઓછા કલાક વાંચવાનું છે. રાત્રે તમે જો સુઈ નહીં જશો અને તમે વાંચતા રહેશો તો એક્ઝામમાં તમારું પર્ફોમન્સ નહીં આવશે, એક્ઝામમાં તમને ઊંઘ આવશે. એક્ઝામ તમારી છે 3 થી 6 વાગ્યાની, તો બેટર છે કે તમે એક કામ કરો, 6 વાગે આવો છો, રિલેક્સ થાઓ, 6 થી 8 રિલેક્સ થાઓ, 8 વાગે વાંચવાનું ચાલુ કરો, 8 થી 12 વાંચો, 1 વાગશો પછી તમે સુઈ જાઓ શાંતિથી. સવારે બીજે દિવસે સવારે 8 વાગે ઉઠો, પછી પાછું વાંચવાનું ચાલુ કરો, તે તમે બપોર સુધી વાંચો અને બપોર સુધી પણ જે તમે 3 વાગ્યાની એક્ઝામ છે 1 વાગ્યા પછી ચોપડું હાથમાં નહીં પકડો. થોડું માઇન્ડને રિલેક્સ કરો. તમે જેટલું માઇન્ડને રિલેક્સ રાખશો એટલું તમને યાદ આવશે ત્યાં વધારે લખવામાં. તો તમે, મેં એવા પણ માણસોને જોયા છે, એવા વિદ્યાર્થીઓને જોયા છે જે એક્ઝામની 5 મિનિટ બાકી હોય ને તો પણ એમ બુક લઈને વાંચતા હોય છે. પછી શું વાંચતા હોય છે એ ખબર નથી પડતી, ફટાફટ ફટાફટ વાંચતા હોય છે. જે યાદ આવવાનું છે અંદર એ જ યાદ આવવાનું છે, બીજું કોઈ તમને યાદ નથી આવવાનું. એટલે બેટર છે કે તમે એક કલાક પહેલાં સુધી વાંચો, પછીથી નહીં વાંચો. પછી થોડા રિલેક્સ થાવ કે હવે જે આવશે જોવાઈ જશે. કેમ કે તમે મેદાનમાં પણ તમે હથિયાર લઈને ઉતરો છો, વોર માટે પણ જાઓ તમે હથિયાર લઈને ઉતરો છો, તો તમે પ્રિડિક્ટ નથી કરવાના કે સામેથી શું આવવાનું છે. સામેથી કંઈ આવશે તો એ પ્રમાણે તમે પ્રોટેક્શન કરશો. તો બેટર છે કે તમે તમારું માઇન્ડસેટ લઈને ચાલો, પેપર ઇઝી આવવાનું છે એવું માઇન્ડસેટ લઈને ચાલો અને તમે બધું વાંચેલું છે એવું માઇન્ડસેટ રાખો. તમને કોન્ફિડન્સ રાખો, ઓવર કોન્ફિડન્સની વાત નથી કરતો હું, કોન્ફિડન્સ રાખો. એક્સિલન્ટ સ્ટુડન્ટમાં એવું બહુ હોય છે કે જે ઓવર કોન્ફિડન્સ હોય છે, એ લોકો નો ડાઉટ આવડતું હશે બધું, પણ ઓવર કોન્ફિડન્સ નહીં રાખતા. એવા પેરેન્ટ્સને શું કહેશો કે જે પોતાના બાળકને બીજાના બાળક સાથે કમ્પેર કરતા હોય, આને આટલું આવડે છે તને આટલું નથી આવડતું, આ આટલો હોશિયાર છે તને આટલો તારા માર્ક્સ સ્કોર નથી કરી શકતો, એવા દેખાદેખી કરતા પેરેન્ટ્સને આપ શું કહેશો અને બાળકો સાથે છેલ્લા દિવસોમાં કઈ રીતે વ્યવહાર રાખવો જોઈએ? પેરેન્ટ્સ માટે તો હું એક જ વસ્તુ કહીશ કે પોતાના જે છોકરાઓ છે એ લોકો એમ સમજી લો કે મા બાપ તરફથી જ એમને 80% પ્રેશર મળતું હોય છે કે બીજાના છોકરાઓ સાથે કમ્પેર કરો છો. બીજાના છોકરાઓમાં અલગ કેપેબિલિટી હશે, તમારા છોકરાઓમાં અલગ કેપેબિલિટી છે. અમુક માણસ એવા પણ છે, અમુક મા બાપ એવા પણ છે કે જે પોતાના છોકરાઓને બધું એકદમ એકદમ પોલાઇટલી રહી છે. મારું કહેવાનું એવું છે કે એકદમ પોલાઇટલી પણ નહીં રહો તમે અને એકદમ સ્ટ્રિક્ટ પણ નહીં બનો. એક્ઝામ ડ્યુરેશનમાં તો તમારા બચ્ચાઓને સૌથી વધારે જરૂર તમારી હોય છે, એઝ અ પેરેન્ટ્સ નહીં, એઝ અ મેન્ટોર. તમારા ટ્યુશન સર હોય કે સ્કૂલના સર ટીચર હોય એ બાજુમાં નથી બેસવાના, પણ પેરેન્ટ્સ બાજુમાં બેસી શકે છે પોતાના બચ્ચાઓની અને એમને કંઈ પણ જોઈતું મૂકતું હોય તો એમને આપી શકે છે. એમને થોડી થોડી વારે કંઈ ખાવાનું આપો, થોડી થોડી વાતે કંઈ જ્યુસ બનાવીને આપો, માઇન્ડ ફ્રેશ થાય એવી વાતો કરો એમની સાથે. ઘરની કે આજુબાજુની વાતો નહીં કરો, સ્ટડી રિલેટેડ કંઈ વાતો કરો અને એમને એવી સલાહ આપો કે તું શાંતિથી વાંચ, કોઈ વાંધો નહીં, તારા ઓછા પર્સન્ટેજ આવશે તો પણ અમે ચલવી લેશું. તમે એમને બીવડાવો નહીં, તમે બીવડાવશો ને જેટલું વધારે કે ના તારા આટલા આવવાના જ છે, તો એટલું એ વધારે ડિપ્રેશનમાં જશે. અને પછી એવા બધા કિસ્સાઓ આવ્યા છે કે એક્ઝામ આપીને પછી એ લોકો કંઈક કરી લે છે. એવી મા બાપને હું પ્રાર્થના કરું છું કે તમે નોર્મલ, તમારા બચ્ચા સ્પેશિયલ છે સમજી લો, તમે એમને જેટલો પ્રેમ આપશો ને એટલે એ લોકો વધારે આગળ વધશે. એમને કોન્ફિડન્સ આવશે કે ના, મારી પાછળ મારા મા બાપ છે. મારા ખુદના મારા ફાધરની વાત કરું, મારા ફાધર નોકરિયાત છે, લાસ્ટ 35 વર્ષથી એ જોબ કરે છે, એમ સમજી લો. હું જ્યારે એક્ઝામ અપાવતો હતો અને આજની તારીખે પણ ઇવન મારા ફાધરે મને એક શબ્દ નથી કીધો. ઉલટું મને, હું થોડો 2 કલાક લેટ આવું ઘરે તો મને પૂછે કે દીકરા શું થયું, પહેલાં તું જમી લે. મારા મા બાપ મારું જમાઈ જાય ને પછી એ લોકો જમવા બેસે છે કે ના પહેલાં અમારી સાથે પહેલાં આ તું ખાઈ લે પછી અમે ખાઈએ. હું કેટલી વાર કહું છું એમને કે તમે એવી રીતે નહીં કરો. જ્યારે હું સ્ટડી કરતો હતો ઇવન
ત્યારે પણ મારી બાજુમાં બેસતા હતા એ લોકો અને મને અડધો અડધો કલાકે પૂછતા તમને કંઈ જોઈએ છે, કંઈ તકલીફ છે, કંઈ લાવ તમારા માટે. અને મારા નહીં ક્યાં છતાં પણ મને જબરદસ્તી એ વસ્તુ કરાવતા હતા, કેમ કે સ્ટુડન્ટનું કેવું હોય કે એકવાર વાંચવા પડી જાય એટલે બે કલાક ત્રણ કલાક ચાર કલાક નીકળી જાય, બધું ભૂલી જાય, ખાવા પીવાનું બધું ભૂલી જાય, સાઈડ પર મૂકી દે, તો એને કારણે ડિહાઈડ્રેશન થઈ જાય. તો બેટર છે મારા મા બાપને એવું કેવું કહેવાનું છે કે તમે તમારા જે બાળક છે એમને તમે લાગણી આપો, પ્રેમ આપો અને એમને તમે એમ સિક્યોરિટી ફીલ કરાવો કે ના હું એક્ઝામમાં ભલે થોડું ઓછું પર્ફોમન્સ આવશે તો પણ મારા મા બાપ છે જે મને સાચવી લેશે. કેમ કે અમુક વાર કેવું થશે, તમે એક્ઝામમાંથી બહાર આવશો તમને ઘરે જવાનું મન નહીં થશે, તમારા મા બાપ જો સ્ટ્રિક હશે ને તમને એવું લાગશે કે ના ભાઈ મારે ઘરે નથી જવું, મારા મા બાપ મને મારશે, ઓછા પર્સન્ટેજ આવશે. તો મા બાપને હું એવી પ્રાર્થના કરું છું કે જો તમારું છોકરું ઘરે નહીં આવ્યું ને તો તમારો ફોલ્ટ થશે એમાં, કે તમારું છોકરું ઘરે નહીં આવ્યું તો હજી પણ ટાઈમ છે, તમે એમને પ્રોટેક્ટ કરો, તમે એમને પ્રેમ કરો અને તમે એમને છે ને જીવન જરૂરિયાતની જે પણ વસ્તુઓ છે સ્ટડી રિલેટેડ તે તમે એમને પ્રોવાઈડ કરો. અને મેઇન વસ્તુ મા બાપને કહેવાની છે અત્યારે એમને ટીવીથી, ફેસબુક ને બધાથી, સોશિયલ મીડિયા પરથી દૂર રાખો જેમ બને તેમ. હા, એમને એ એક અઠવાડિયું વાંચે તમે એમને મૂવી બતાવ્યા આવો થિયેટરમાં જઈને, એ ખાલી બે કલાક કે ત્રણ કલાકમાં એનું માઇન્ડ ફ્રેશ થઈ જશે. પછી જોયો ચાર પાંચ દિવસ એ વાંચે છે પછી એમને કશે ફરવા લઈ જાઓ, મોલમાં લઈ જાઓ, માઇન્ડ ફ્રેશ કરાવો. પણ તમે ટીવી બતાવો છો, મોબાઈલમાં એ ગેમ રમે છે અને સોશિયલ મીડિયા યુઝ કરે છે, એ નહીં કરવા દો અત્યારે. એમને બીજી રીતે એન્ટરટેઇન કરો, બીજી રીતે પણ માઇન્ડ ફ્રેશ થાય જ છે. એવું નથી કે વીસ દિવસ બાકી છે એટલે બધું મૂકીને હવે અત્યારે ફરવા જ નહીં જવાય કે મૂવી જોવા જ નહીં જવાય, એવું નથી. એ ખોટી એ છે. તમારે મા બાપને એટલી જ વસ્તુ કહેવાની, મારે એક જ વસ્તુ કહેવાની છે કે તમારે એઝ અ પેરેન્ટ્સ તમારા છોકરાઓ સાથે તમે રહો અને આ વીસ દિવસ એમની સાથે રહો. પાસે રહેવાનું પણ નથી કહેતો હું, સાથે રહો એમની. ફોન પર બી તમે કોમ્યુનિકેટ કરી શકો છો એમની સાથે, સાથે રહો, પાસે રહો નહીં. નહીં તો પાસે રહેશો ને તો બી એ લોકોને ઇરિટેટ ફીલ થશે કે આખો દિવસ મારી આજુબાજુ ફરિયા કરે છે ને મને શાંતિ નથી મળતી. તો બેટર છે કે તમે ફોનથી કોમ્યુનિકેટમાં રહો, એમને મળો, એમને પૂછો શું છે, કંઈ સમસ્યા આવી તો અમને કેવું. પછી તમે મેં કીધું તેમ મૂવી બતાવવા લઈ જાઓ કે એમને માઇન્ડ ફ્રેશ થાય, શોપિંગ કરવા લઈ જાઓ. પણ મતલબમાં તમે એને એક ટાર્ગેટ આપો કે જો તું આટલું વાંચી લેશે ને તો હું તને મૂવી બતાવીશ, તું આટલું વાંચી લેશે તો હું આપણે જઈશું ફરવા જઈશું. તો બે કલાક ત્રણ કલાક તમે ફરી આવો. ને મેં તો એવું જ કીધું છે હજી પણ કે પાંચ કલાક કે છ કલાક હવે વાંચવાનું છે. તમે આખો આખો દિવસ બાર બાર પંદર પંદર કલાક વાંચવાની કોઈ જરૂર નથી, પાંચ છ કલાક વાંચશો સારું રિઝલ્ટ આવશે. અપ બોર્ડની એક્ઝામના બાળકોને ટિપ્સ કહેવાય, ટિપ્સ રૂપેમાં શું કહેશો? બોર્ડના બાળકોને ટિપ્સ, ટિપ્સમાં તો હું બે ત્રણ વસ્તુ છે મારી પાસે એમ તો. એક, ખાતા રહેવું. જ્યારે તમે વાંચવા બેસો ને ખાવાનું ચાલુ રાખો, થોડો થોડો ટાઈમે ડબ્બો લઈને બેસી જવાનો, નાસ્તામાં તમને જે ભાવતું હોય તે ખાતા રહેવાનું. અને જ્યુસ આવે જ્યુસ પીતા રહેવાનું. આ બે વસ્તુ ચાલુ રાખો ને તમે, ગ્લુકોઝ બી આવે છે. તમે વધારે વાંચતા હોય, નાઇટ નાઇટ ભર વાંચતા હોવ તો તમે ગ્લુકોઝનું પાણી બનાવીને, લીંબુ શરબત બનાવીને પીતા રહો ને વાંચતા રહો. બીજી ટિપ્સ, બે કલાક વાંચો ને તમે પછી સૂઈ જાઓ, કશે બહાર ફરવા જવાની કોઈ જરૂર નથી કે તમારે ટીવી જોવાની કંઈ જરૂર નથી. બે કલાક વાંચો છો, મેડિટેશન કરો, બે કલાક સૂઈ જાઓ, ત્રણ કલાક સૂઈ જાઓ, પછી પાછા ઉઠીને પછી પાછા બે ત્રણ કલાક વાંચો, પાછા બે ત્રણ કલાક સૂઈ જાઓ. એવી રીતનું તમારું શિડ્યુલ બનાવો. તમે એવું વિચારશો કે મારે આ જગ્યા પર જવાનું છે, મારે ફ્રેન્ડ્સને મળવા જવાનું છે, હવે અત્યારે ફ્રેન્ડ્સને ભૂલી જાઓ. ફ્રેન્ડ્સને જરૂર હશે તો એ તમારી પાસે આવશે, કોઈ ટિપ્સ લેવી હશે કે કંઈ ડાઉટ હશે, અને તમે તમારા ફ્રેન્ડના ડાઉટ સોલ્વ કરો તો તમને પોતાને પણ આવડશે. તમને નહીં આવડતું હોય ને તો પણ તમે એમને એવું કહેવું કે હા હું બે મિનિટ કે એક કલાકમાં હું તમને જોઈને કહું, એક કલાકમાં તમે પ્રિપેર કરી દો એ વસ્તુ અને એને શીખવાડો તમે, તો એમાં તમારો કોન્ફિડન્સ લેવલ અપ જશે. અને અત્યારે કોન્ફિડન્સ લેવલ જેટલો અપ જશે ને એટલું તમારા માટે સારું છે. બીજી વસ્તુ, તમે અત્યારે રેસ્ટોરન્ટનું ખાવાનું બંધ કરી દો અત્યારે વીસ દિવસ. ઘરનું ખાઓ શુદ્ધ, મમ્મીનું બનાવેલું, શુદ્ધ મમ્મીનું બનાવેલું ખાઓ તમે, તો એ તમારા બોડી માટે પણ સારું છે. અને જેમ બને તેમ લાઇટ વસ્તુ ખાઓ, હેવી વસ્તુ નહીં ખાઓ. નાસ્તાના ડબ્બા ખાઓ, વધારે ખાઓ, પણ મતલબમાં લાઇટ લાઇટ વસ્તુ ખાઓ, થોડા થોડા ટાઈમે ખાતા રહો. તમને એવું લાગે છે કે ડિહાઈડ્રેશન થાય છે કે તમે થોડા પણ બીમાર જેવા લાગો છો તો તાત્કાલિક ડૉક્ટરને બતાવી આવો કે ભાઈ શું થયું છે, મને ચેકઅપ કરીને ફટાફટ મને કહે. નહીં તો તમે અમને એવું થોડું ગેરનીતિ ચલાવશો કે ભાઈ એમ ચાલે છે થાય છે, તો પછી એક્ઝામના દિવસે તમને એવું કંઈ થયું ને તો પછી હોસ્પિટલમાં તમારે બેસવું પડશે. તો બેટર છે અત્યારે પ્રિકોશન બેટર દેન ક્યોર એવું કહેવાય છે આપણામાં.
તો અત્યારથી એ બધા સ્ટેપ લેવાના છે આપણે. બીજું એ કે તમે બે ત્રણ દિવસ થાય એટલે મેં જેવું કીધું કે તમે મૂવી જોવા જાઓ કે તમે ફરવા જાઓ કે તમે બહાર ફ્રેન્ડ્સ સાથે જાઓ છો તો બે ત્રણ દિવસ એકવાર અને તાર ડિસ્કસ કરો એમની સાથે કે તે કેટલું વાંચ્યું, કઈ રીતે તું વાંચે છે, એમની પાસેથી ટિપ્સ લો. તમે ખાલી અમારી પાસે ટિપ્સ લેવો એવું નથી કહેતો, ટિપ્સ તો કોઈ પણ આપી શકે છે. એમાંથી કેટલી ટિપ્સ તમારે લેવી છે એ તમારી ઉપર છે. તમને જે યુઝફુલ હોય ને તે જ તમારે લેવાની, બીજી બધી કોઈ લેવાની કોઈ જરૂર નથી. ફ્રેન્ડ્સ પાસે પણ અમુક ફ્રેન્ડ્સ તમારા એવા હશે કે જે તમારો પગ ખેંચશે, જે તમને તમે આગળ વધતા હશો ને તો તમને કહે છે થોડી હમણાં નથી વાંચવું, થોડી વાર એની વાંચી લેજે, કાલે વાંચી લેજે, હમણાં ચાલ મારી સાથે ફરવા. એવા લોકો પણ હવે અત્યારે મળશે, બહુ બધા દેખાશે, પણ એ લોકો સાથે ડીલ તમારે કરવાની છે ખુદે. પછી તમે એ લોકો સાથે ફરવા નીકળી ગયા તો પછી ફરતા જ રહેશો તમે, પછી બીજું કંઈ નહીં કરી શકતું. એટલે ટિપ્સ બસ આટલી જ આપું છું, મોટિવેટેડ રહેવું, સેલ્ફ મોટિવેટેડ રહેવું. મોટિવેશનના બહુ બધા વિડીયો મળે છે યુટ્યુબ પર, હું પોતે બી મોટિવેટર છું તો મોટિવેશન હું પણ આપું છું. પ્લસ તમારી પાસે મા બાપ તમને મોટિવેટ કરે એ રીતનું એટમોસ્ફિયર બનાવો, ફ્રેન્ડ્સ તમને મોટિવેટ કરે એ રીતનું બનાવો, કોન્ફિડન્સ રાખો પોતાની ઉપર કે તમને આવડશે. 10 બુક લઈને નહીં બેસો, એક જ બુક લઈને બેસો, એક સબ્જેક્ટની એક કાં તો બે બુક હોય, ત્રીજી બુક નહીં આવવી જોઈએ. જેટલો લિમિટેડ પોર્શન હશે ને વાંચવાની તમને મજા વધારે આવશે, લિમિટેડ પોર્શન નહીં હશે તો વાંચવાની મજા નહીં આવે તમને. પછી તો બેટર છે કે તમે ઉજાગરા કરી, ઉજાગર કરવાની પણ કોઈ જરૂર નથી. ઉજાગર કરવા કરતાં તમે, મેં તમને કીધું, ખાવાનું ચાલુ રાખો, પીવાનું ચાલુ રાખો, દૂધ પીઓ, કોર્નફ્લેક્સ ખાઓ, પ્લસ તમે ગ્લુકોઝ પીઓ, આ બધું થોડી થોડી નાની નાની વસ્તુ ખાતા રહો પીતા રહો એટલે બોડીની અંદર એ સર્ક્યુલેશન ચાલુ રહે, તમને ઊંઘ આવે છે એવું થશે. તમે વાંચવા બેસશો ને, થિયરી સબ્જેક્ટની વાત કરું, ઇકોનોમિક BSTની વાત કરું, તમે વાંચશો એક કલાક થશે એટલા હવે એક કલાક સુઈ જાઓ તો પછી તમે સૂઈ જશો, એક કલાક નહીં ત્રણ કલાક ચાર કલાક થઈ જશે. તો બેટર છે કે તમે લાઇબ્રેરીમાં જઈને વાંચો, ઘરમાં વાંચવા કરતાં લાઇબ્રેરીમાં તમે વાંચશો ને, લાઇબ્રેરીમાં તમે ચાર કલાક વાંચશો ને એ ચાર દિવસ બરાબર હશે, સમજી લેજો. લાઇબ્રેરીમાં જે રીતનું એટમોસ્ફિયર હોય છે, જે એકાગ્રતાથી વંચાય છે, તે ઘરે પણ નથી વંચાતું. અને તમે એવું વિચારતા હોય કે ના મારા ઘરે તો બધી ફેસિલિટી છે, હું વ્યવસ્થિત રીતે વાંચી શકીશ, તો એક વખત ખાલી મારા કહેવા પર એક વખત ખાલી લાઇબ્રેરીમાં તમે જઈને તમે બેસો, એક દિવસ બેસો, તમને બહુ ઇરિટેશન લાગશે કે ભાઈ અહીંયા તો એકદમ શાંતિ છે, બે કલાક બેઠા, ચાલ હવે અત્યારે ભાગી જાઓ અહીંયાથી. ભલે તમે ત્યાં નહીં વાંચો, ખાલી બેસો, એક કલાક બેસો, બે કલાક બેસો, ત્રીજા કલાકે તમને લાગશે કે ના મારે વાંચવું જોઈએ, કેમ કે બધા વાંચે છે અને ત્યાંનું એટમોસ્ફિયર જ એવું છે કે તમને વાંચો મારે પ્રેરિત કરે છે. તમને ઊંઘ આવતી હોય ને તો લાઇબ્રેરીમાં સૂઈ જાઓ, માથું મૂકીને, માથું મૂકીને તમે સૂઈ જશો ને અડધો કલાકની અંદર તમે જાતે ઊભા થઈને એમ તમને લાગશે કે શું થઈ ગયું, બધા વાંચે છે ને હું સૂઈ ગયો છું, તમે જાતે જ વાંચવા લાગશો. અને એ વસ્તુ પણ માર્ક કરજો, જે તમને ઘરે જે ક્વેશ્ચન કે જે સમ નહીં આવડેલો હશે ને એ તમે લાઇબ્રેરીમાં લઈને બેસજો, ભલે એની ઉપર અડધો કલાક વધારે આપશો એ સમની ઉપર કે ક્વેશ્ચનની ઉપર તમને આવડી જશે, એ હું ગેરંટી આપું છું, એ ફીલ કરેલું છે અમે લોકો એટલા માટે. થેન્ક યુ સો મચ મયુરભાઈ, મારા બોર્ડના વિદ્યાર્થીઓને આટલું સરસ માર્ગદર્શન આપવા બદલ થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ મેડમ. ઓલ ધ સ્ટુડન્ટ, બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ, કીપ મોટિવેટેડ યોર સેલ્ફ. ઓકે. Thank you.